हेलो विद्यार्थी मित्रों, आपणे लास्ट विडियो नी अंदर मानव वस्ती नियंत्रण नी पद्धतिओ तेमज युवानारंभ समय छोकरा अने छोकरियोमां जोवा मळता लक्षणों विशेनी चर्चा करी। हवे आ विडियो नी अंदर आपणे सपुष्पी वनस्पतिमां लिंगी प्रजनन शुं छे ते जाणीए। तो क्वेश्चन छे के सपुष्पी वनस्पति में लिंगी प्रजनन समझाओ। सौथी पहला एनी व्याख्या विषे जानिए कि सपुष्पी वनस्पति में लिंगी प्रजनन कोने कहेवाय। तो पुकेशरना परागाशय में परागरज उत्पन्न थाय छे। हवे अंडाशयना अंडक में मादा अंडकोष उत्पन्न थाय छे, बराबर। हवे परागनयननी क्रिया कोने कहेवाय? तो पुकेशरना परागाशयमां जे परागरज उत्पन्न થાય છે ઈ પરાગરજ તેજ પુષ્પના કાં તો પછી અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગાશન સુધી જે સ્થળાંતરણ થવાની ક્રિયા છે તેને પરાગનયન કહે છે। હવે આ જે પરાગનયનની ક્રિયા છે ઈ બે પ્રકારે થાય છે। જો આપણે વાત કરી કે પુકેશરના પરાગાશયમાંથી જે પરાગરજ છે ઈજ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાશન સુધી પહોંચે તો આ ક્રિયાને કહેવામાં આવશે સ્વપરાગનયન। જ્યારે પુકેસરના પરાગાશનમાંથી આ જે પરાગરજ ઉત્પન્ન થાય છે એ અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગાશન સુધી એનું વહન થાય તો એ ક્રિયાને કહેવામાં આવશે પરપરાગનયન। હવે ક્વેશ્ચન એ થાય કે પરપરાગનયનમાં આજે પરાગરજ છે એનું સ્થળાંતરણ કોના દ્વારા થાય? તો જોઈ શકો છો કે પરપરાગનયનમાં પવન, પાણી કે પછી પ્રાણી આજે પરાગવાહકો છે એ ભાગ લે છે અને એના દ્વારા પરાગરજનું સ્થળાંતરણ થાય છે। હવે આપણે એના દ્વારા થતી જે ઘટના છે ફલન એનો અભ્યાસ કરીએ। હવે ક્વેશ્ચન એ થાય કે ફલનની ક્રિયા કોને કહેવાય? પરાગરજ પરાગ આસન પર સ્થાપિત થાય છે અને અંકુરણ પામશે। પરાગરજ અંકુરણ પામશે અને એના દ્વારા તે પરાગ નલિકાનું નિર્માણ કરશે। હવે આ જે પરાગ નલિકા છે એ પરાગ વાહિનીમાં લંબાશે અને ક્યાં સુધી પહોંચશે? તો કે અંડક સુધી પહોંચશે। પરાગરજ દ્વારા ઉત્પન્ન થતો જે નરજન્યુ છે અથવા તો એને શું કહેવાય, બીજું પૂજન્યુ, બરાબર, એ આ પરાગ નલિકામાંથી પસાર થશે અને અંડકોષ સાથે જોડાશે। તો આ જે ક્રિયા છે એ ક્રિયાને કહેવામાં આવે છે ફલન। આ ફલનની ક્રિયાને પરિણામે રૂપાંતરણ એટલે કે નિર્માણ થાય છે ફલિતાંડનું। હવે આ ફલિતાંડ છે એ નવા છોડમાં વિકાસ પામવાની ક્ષમતા ધરાવશે। આ ક્રિયા થઈ ફલનની, કે ફલન દ્વારા નવા છોડમાં વિકાસ પામવાની ક્ષમતા ફલિતાંડ ધરાવશે। પણ આ ફલનની ક્રિયા પછી પણ કેટલીક ક્રિયાઓ થાય છે, તો હવે આપણે એનો અભ્યાસ કરીએ કે આ ફલનની ક્રિયા બાદ કઈ કઈ ક્રિયાઓ થાય છે। તો ફલન પછી ફલિતાંડ છે એ અનેક વખત વિભાજન પામશે અને એના દ્વારા ભ્રૂણનું નિર્માણ થશે। તો એના દ્વારા અંડકની ફરતે સખત આવરણ વિકાસ પામશે અને આ જે અંડક છે એ બીજમાં પરિવર્તિત થઈ જશે અને અનુકૂળ પરિસ્થિતિ મળશે તો આ બીજ છે એ નવા છોડ તરીકે વિકાસ પામે છે। આ જે ક્રિયા થઈ એ ક્રિયાને શું કહેવામાં આવશે? બીજ અંકુરણની ક્રિયા। હવે આ જે અંડાશય છે એ ઝડપથી વૃદ્ધિ પામશે અને પરિપક્વ થશે। એ પરિપક્વ થઈ અને રૂપાંતરણ ફળમાં પામે છે। તો આ પ્રશ્નની અંદર આપણે જુદી જુદી ક્રિયાઓનો અભ્યાસ કર્યો, જેમાં સૌથી ફર્સ્ટ સપુષ્પી વનસ્પતિમાં સ્ત્રી કેસર અને પુકેસરની વાત કરી,
ત્યાર બાદ પરાગ નયનની વાત કરી. પરાગ નયનની બે ટાઈપના પરાગ નયન થાય છે, સ્વ પરાગ નયન અને પર પરાગ નયન, એની વાત કરી. ત્યારબાદ ફલનની વાત કરી. ત્યારબાદ ફલન દ્વારા એટલે કે ફલન પછીની જે ઘટનાઓ છે એની વાત કરી. અને આ રીતે જે ભ્રૂણનું નિર્માણ થયું હતું, તો ભ્રૂણમાંથી બીજ, બીજમાંથી ફળ માં કઈ રીતે રૂપાંતરણ થાય છે, આ આખી ક્રિયાનો અભ્યાસ આપણે કર્યો. હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, પુષ્પ એટલે શું અને પુષ્પના ભાગો અને તેના આધારે પુષ્પના પ્રકાર, એના વિશે આપણે સમજણ મેળવીએ. તો સૌથી પહેલા પુષ્પ કોને કહેવાય? તો સપુષ્પી વનસ્પતિ, એમાં પણ મુખ્યત્વે આવૃત બીજધારી વનસ્પતિ. એના લિંગી પ્રજનન અંગને પુષ્પ કહે છે, બરાબર. હવે પુષ્પના કેટલા ભાગો છે? તો પુષ્પના મુખ્યત્વે બે ભાગો, મતલબ કે મુખ્યત્વે બે ભાગો છે, બટ એના ભાગો ચાર છે. વજ્રપત્ર, દલપત્ર, પૂકેસર અને સ્ત્રીકેસર. પણ આ ચાર ભાગોમાંથી એવા બે ભાગ કયા છે કે જે એના પ્રજનન ભાગો છે? હવે એનો આપણે અભ્યાસ કરીએ. ઓકે, સો પુષ્પના પ્રજનન બે ભાગો, નંબર એક સ્ત્રીકેસર અને નંબર બે પૂકેસર. તો સૌથી પહેલા આપણે પૂકેસરની માહિતી મેળવીએ. કોને કહેવાય પૂકેસર? તો આ જે પૂકેસર છે એ નર પ્રજનન ભાગ છે. એ તંતુ અને પરાગાશય બેનો બનેલો છે. હવે આ જે પરાગાશય છે એ શું કામ કરે? તો એ પરાગરજનું નિર્માણ કરે. અને આ જે પરાગરજની આપણે વાત કરીએ છીએ એ પરાગરજ પીળા કલરની હોય છે. ત્યારબાદ સેકન્ડ પ્રજનન ભાગની વાત કરીએ જે છે સ્ત્રીકેસર, બરાબર. તો આ જે સ્ત્રીકેસર છે એ માદા પ્રજનન ભાગ છે. એ પુષ્પની મધ્યમાં રહેલી છે. આ ત્રણ ભાગોનું બનેલું છે. સ્ત્રીકેસર ત્રણ ભાગોનું બનેલું છે. નંબર એક અંડાશય, નંબર બે પરાગવાહિની અને નંબર ત્રણ પરાગાસન. તો આ જે અંડાશય છે એ તલસ્થ ફૂલેલો ભાગ છે. આપણે ત્રણેય ભાગ વિશે એક એક વાક્યમાં માહિતી મેળવીએ. પરાગવાહિની છે તો એ મધ્યનો લંબાયેલો ભાગ છે. જ્યારે પરાગાસન છે તો એ ચિકાસયુક્ત અગ્રભાગ છે. ઓકે, હવે એમાં એક પોઈન્ટ છે અંડાશય. તો આ જે અંડાશય છે એમાં બીજાંડ હોય છે અને પ્રત્યેક બીજાંડમાં એક અંડકોશ રહેલો છે. આગળ જેમ આપણે વાત કરી હતી જે ક્વેશ્ચનમાં કે પ્રજનનના આધારે પુષ્પના પ્રકાર કેટલા પડે, તો પ્રજનનના આધારે પુષ્પના બે પ્રકાર પડે છે. નંબર એક એકલિંગી પુષ્પ અને નંબર બે દ્વિલિંગી પુષ્પ. હવે એકલિંગી પુષ્પ કોને કહેવાય? તો જે પુષ્પ પૂકેસર અથવા સ્ત્રીકેસર ધરાવતું હોય એને એકલિંગી પુષ્પ કહેવાય. જ્યારે જે પુષ્પ પૂકેસર અને સ્ત્રીકેસર એટલે કે બંને ધરાવતું હોય તો એને દ્વિલિંગી પુષ્પ કહેવાય. હવે આપણે જે વાત કરી કે એકલિંગી પુષ્પ, તો એના એક્ઝામ્પલ જોઈએ કે એકલિંગી પુષ્પના એક્ઝામ્પલ કયા છે? તો પપૈયું ને તરબૂચ. જ્યારે દ્વિલિંગી પુષ્પના એક્ઝામ્પલ્સ કયા આવશે? તો જાસૂદ, રાઈ અને ધતુરો. આ દ્વિલિંગી પુષ્પ છે, જ્યારે આ એકલિંગી પુષ્પ છે. ઓકે, સો આ વિડીયોનો થર્ડ ક્વેશ્ચન આપણે જોઈએ જે છે, લિંગી પ્રજનન અલિંગી પ્રજનનથી કેવી રીતે ભિન્ન પડે છે અને આ અલિંગી પ્રજનનની મર્યાદા જણાવો. તો સૌથી પહેલાં આપણે એ જાણવું પડે કે લિંગી પ્રજનન કોને કહેવાય ને અલિંગી પ્રજનન કોને કહેવાય. ત્યારબાદ આપણે એની ભિન્નતા વિશે ચર્ચા કરી શકીએ અને અલિંગી પ્રજનનની મર્યાદા જાણી શકીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે અલિંગી પ્રજનનની વ્યાખ્યા શું છે. જ્યારે એક પિતૃ દ્વારા જે પ્રજનન કોષો છે વગર નવા સજીવનું નિર્માણ કરવામાં આવે, એટલે કે એક પિતૃ દ્વારા જે પ્રજનન કોષો વગર નવા સજીવનું નિર્માણ કરવામાં આવે તો એને એક એટલે કે અલિંગી પ્રજનન કહેવાય. ફક્ત એક જ પિતૃ દ્વારા નવા સજીવનું નિર્માણ થવું. જ્યારે લિંગી પ્રજનન કોને કહેવાય? તો કે નવા સજીવના નિર્માણ માટે નર અને માદા એમ બંને જાતિના પિતૃ સંકળાયેલા હોય તો એને કહેવામાં આવશે લિંગી પ્રજનન.
હવે આપણે જોયું કે અલિંગી પ્રજનન કોને કહેવાય અને લિંગી પ્રજનન કોને કહેવાય, તો એના ઉપરથી આપણે જોઈએ કે અલિંગી પ્રજનનની મર્યાદા શું છે. જો વારસામાં અલિંગી પ્રજનન દ્વારા ફક્ત એક જ પિતૃના લક્ષણ પ્રાપ્ત થાય, આ એની મર્યાદા. પછી વિવિધતા સર્જાય નહીં એમાં. બાળ સજીવોનું નિર્માણ છે એ ઝડપથી અને મોટી સંખ્યામાં થાય, તો એનાથી સ્પર્ધા વધી જાય. વસ્તીનું કોઈ જ નિયંત્રણ થતું નથી. વસવાટ સ્થાન છે એ પણ ઝડપથી ભરાઈ જાય છે. સજીવો છે એ સરળતાથી અનુકૂલિત થતા નથી, એના વાતાવરણ પ્રત્યે અનુકૂલિત થતા નથી. અહીંયા આ બધી અલિંગી પ્રજનન મોસ્ટલી આપણે વનસ્પતિની અંદર જોવા મળે છે, બરાબર. તો તમે જોઈ શકો છો કે વનસ્પતિ જેવી હોય, મતલબ પિતૃ જેવા હોય એવી જ વનસ્પતિ સેમ ટુ સેમ જોવા મળે, તમને એમાં કોઈ વિવિધતા સર્જાય નહીં. બાળ સજીવો એટલે કે વનસ્પતિનું નિર્માણ ઝડપથી થાય અને મોટી સંખ્યામાં થાય, એના ઉપર કોઈ નિયંત્રણ સાધી નથી શકાતું, બરાબર. ત્યારબાદ હવે આપણે જોઈએ કે લિંગી પ્રજનન દ્વારા સંતતિમાં જે ભિન્નતાની ક્રિયા છે એ કેમ ઝડપથી થાય છે. તો જુઓ, એક પિતૃકોષમાંથી બે બાળકોષોનું નિર્માણ થાય, એમાં ડીએનએની પ્રતિકૃતિ મળે તેમજ કોષીય સંરચનાનું સર્જન થાય, બરાબર. એક પિતૃમાંથી જે બે બાળકોષોનું સર્જન થાય તો એમાં ડીએનએની પ્રતિકૃતિ, પ્રતિકૃતિ મીન્સ સેમ ટુ સેમ, બરાબર. લિંગી પ્રજનનમાં નર અને માદા પ્રજનન કોષોનું સંમિલન થશે, તો એના દ્વારા નવા બાળકનું નિર્માણ થશે. હવે આ પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન જે ડીએનએ છે એની પ્રતિકૃતિમાં જે ભિન્નતા સર્જાય, એ ભિન્નતા અનુગામી પેઢીમાં વહન પામશે, એટલે કે બાળકમાં વહન પામશે. હવે એમાં પ્રત્યેક ડીએનએની પ્રતિકૃતિમાં એટલે કે નવા બાળકમાં જે નવી ભિન્નતા આવે એની સાથે સાથે પૂર્વવત પેઢીઓની ભિન્નતા પણ સંગ્રહિત હોય છે. એમાં બે અથવા વધારે એક જ સજીવોની ભિન્નતા એકત્રિત થાય, ભેગી મળે, તો સંતતિમાં નવા સંયોજન ઉત્પન્ન થશે. હવે આ લિંગી પ્રજનન દરમિયાન બે વિજાતીય સજીવો છે, બરાબર, જે ભિન્નતા દર્શાવતા હોય, તો એના ડીએનએ એટલે ડીએનએ સંતતિમાં પણ ભિન્નતાવાળા પ્રાપ્ત થાય, તો એના કારણે સંતતિમાં જે ભિન્નતા છે એ સર્જનની ક્રિયા એકદમ ઝડપી બનશે. તો આ રીતે આ વિડીયોની અંદર આપણે જુદા જુદા ચાર પ્રશ્નોનો અભ્યાસ કર્યો.